ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત. આજના વિચાર મંથનમાં આયુર્વેદિક ઉપચારથી થતા લાભ અને પ્રેરણાદાયક ચિંતન વક્તવ્ય જૂનાગઢના મહેશ જોશી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. તાવ આપણા મનમાં મંથન કરીએ આ વિચાર મંથનને. સૌ પ્રથમ આયુર્વેદિક ઉપચાર. શીતળા નીકળે ત્યારે સોપારીનો ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર નીકળી જાય છે. શ્રીમદ ભાગવત રસામૃત થોડાક ફેરફાર સાથે. શ્રીમદ ભાગવત એ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. ભાગવત સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કરે છે. આપણામાં આ જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતેલા છે, અને જાગૃત કરવા માટેનો આ સરસ મજાનો ગ્રંથ છે. આ ગ્રંથ સાત દિવસમાં મુક્તિ અપાવી શકે છે, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. જેનું મન વિશાળ છે તો એનો હૃદય પણ વિશાળ. કેટલાકનો બંગલો વિશાળ હોય પણ મન મોટું હોતું નથી. પ્રભુ કોઈના ઘરને જોતા નથી, પરંતુ તેના હૃદયને જુએ છે. અટલ શ્રદ્ધા અને વિશ્વાસ જો પ્રભુમાં રાખીએ ને તો ગમે તેવા દુઃખના કે અપમાનના પ્રસંગો આવે તો પણ પ્રભુએ સારું જ કર્યું છે એમ હર હંમેશ માનવું. મારો ભગવાન ક્યારેય ખોટું કરે જ નહીં. હું કદાચ ખોટું કરી શકું, પણ ઈશ્વર ખોટું ન જ કરી શકે એવા વિશ્વાસ સાથે. હરિ કરે તે મમ હિત સારું એ ભરોસો જાય ના. એક વખત નારદજી ખૂબ જ દુઃખી હતા ત્યારે સનતકુમારોએ નારદજીને પૂછ્યું, તમે આટલા બધા દુઃખી કેમ છો? તમે તો એક સમાજ સુધારક સંત છો, અને તમને તો હર હંમેશ એવી ઈચ્છા હોય છે બધા જ સુખી થાય. કોઈ કોઈનું બુરું ઈચ્છે નહીં, કોઈ ભૂખ્યું ન રહે, બધાનું જ કલ્યાણ થાય, બધા જ ભગવાનની ભક્તિ કરે અને બધા જ પરમાત્માને શરણે જાય. નારદજી કહે, સાચું, પરંતુ આજકાલ લોકો સાચું બોલતા નથી, જૂઠું બોલે છે, એકબીજા દગો કરે છે, અને અત્યારે જીવ માત્ર પેટ ભરા બની ગયા છે. આ કળિયુગમાં છલ કપટ ખૂબ જ વધી ગયા છે, ક્યાંય પવિત્રતા નથી. બધા જ કામ વાસનામાં અને ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહે છે. અત્યારના આ માણસને સાચું સુખ ક્યાં છે એ ખબર જ પડતી નથી, એટલે કોઈને શાંતિ નથી. કારણ કે કપટ કરનારનું મન હર હંમેશ અશાંત જ હોય છે. પછી ભલે તે કરોડોના બંગલામાં રહેતો હોય કે કરોડો રૂપિયા પેદા કર્યા હોય. અત્યારે સ્ત્રીઓમાં સ્વેચ્છાચાર બહુ વધી ગયો છે. સ્વેચ્છાચારથી દુરાચાર થાય છે, સદાચાર રહ્યો નથી. આમ નારદજી આપણા માટે ખૂબ જ વ્યથિત છે, ચિંતિત છે. હવે તો આપણા માથે કોરોનો કાળ ભમે છે, તો ચેતી જવું જરૂરી છે કે નહીં? હવે આપણે ચિંતિત થવું જોઈએ કે નહીં? હવે શું કરવું જોઈએ એ નક્કી કરવાનું કામ તો આપણું જ છે. પવિત્રતા અને સદાચાર આપણે મહદઅંશે રાખીએ તો પ્રભુનો રાજીપો હર હંમેશ આપણા ઉપર છવાઈ રહેશે. બરાબર ને? મહેશ જોશીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ.